નિર્ણ શક્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી તેના માટે મજબૂત નિર્ણય શક્તિ અને મનોબળની જરૂર પડે છે અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં બિંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી મહત્વપૂર્ણ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે શું છે આ પ્રેરણાદાયી યોજના આવો જાણીએ આ ખાસ અહેવાલમાં બીંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતી દીકરીઓના ઉત્થાન અને વિકાસ માટે એક ખાસ મુહિમ હાથ ધરવામાં આવી છે જેમાં વ્યાવસાયિકની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી એજ્યુકેશન અને સેનેટરી પેડ આપવા માટેની યોજના શરૂ કરવામાં આવી છે પૂર્વ મેયર વિજલબેન પટેલના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરાવાયો હતો સાથે જ દીકરીઓને સેનેટરી પેડ અર્પણ કરવામાં આવ્યા ટ્રસ્ટ દ્વારા દત્તક લેવાયેલી દીકરીઓને આગામી એક વર્ષ સુધી સેનેટરી પેડ અંડર તથા અન્ય સુવિધાઓ આપવામાં આવશે નાની નાની દીકરીઓ જે પિરિયડમાં આવે છે ત્યારે પોતાની જાતને હાઇજીન રાખી શકે તેના માટેનો આ એ લોકોનો કન્સેપ્ટ છે અને તેમને સેનેટરી પેડ વાપરવાની એક સૂઝ આપી છે અને આજે એ દીકરીઓને બે પેડ એટલે એકમાં સાત છે એવા બે પેકેટ અને કર્તવ્ય અને સમાજના હિત માટે કાર્યરત બિંગ વુમન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સ્વરોજગારી મેળવી શકે અને મહિલાઓ સમાજમાં કાર્યક્ષમ બની શકે તેવા હેતુથી જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવે છે સંસ્થા દ્વારા સિવણના વર્ગ બ્યુટી પાર્લરનો કોર્સ તથા જૂની પુરાણી વસ્તુઓને ભેગી કરી લોકો સુધી પહોંચાડવાના કાર્યો પણ કરવામાં આવે છે અમારા ગ્રુપમાં એકાવન બહેનો છે એકાવન બહેનોમાં અમે એવી રીતે ગ્રુપમાં મેન્ટર બધાને બનાવ્યા છે કે એક એક ગામને દસ દસ બહેનો કવર કરશે દસ દસ બહેનો એક એક ગામમાં બધું જ અધિકારીઓનું ઓલ ઓવર કાઉન્સલિંગ કરશે એ લોકોને કઈ જગ્યાએ તકલીફ પડે છે કઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય છે એકલા સેનેટરી પેડ આપવાથી જ આપણું કામ પતતું નથી સેનેટરી પેડ એ લોકો વાપરે છે કે નહીં સેનેટરી પેડ એ લોકોને ફાવે છે કે નહીં એ સિવાય અને ગાયનેકને લગતી જે બી તકલીફ હશે એ બિંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ચોક્કસપણે

પરંતુ ભવિષ્યમાં જેમ જેમ ડોનેશન વધતું જશે તેમ તેમ વધુ મહિલાઓ અને દીકરીઓને દત્તક લઈને તેમના સ્વાસ્થ્ય બાબતે અને આત્મનિર્ભર બનાવવા બાબતે સંસ્થા કાર્ય કરતી રહેશે વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ